पटेल पर मुख्यमंत्री रूपाणी द्वारा आरोप लगावाता अहमद पटेले ट्वीट कर्यु हतु अने तेमणे जणाव्यु हतु के भाजपना आरोप पायाविहोळा छे। देशनी सुरक्षाने लईने राजनीति न थवी जोईए ने कांग्रेस एटीएसनी कामगीरीने बिरदावे छे। तो आ अंगेनी समग्र विगत माटे जोडाई गया छे संवाददाता कल्पिन। जी कल्पिन, जे प्रमाणे कही शकाय के गईकाले जे प्रमाणे सामे आव्युं हतुं के जे आतंकवादीओ झड़पाया हता तेमां जे नाम खुल्युं हतुं ते खास करीने नाम अहमद पटेल जे ट्रस्ट चलावे छे त्यांना હોસ્પિટલના આતંકવાદીઓનું નામ ખુલ્યું હતું, શું સમગ્ર વિગતો છે? દીક્ષિતા, જે પ્રકારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ આતંકવાદી બે દિવસ અગાઉ ગુજરાતના સુરત ખાતેથી પકડાયેલા બે આરોપીઓ મામલે જે કહી શકાય કે રાજકારણ ગરમાયું છે। સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને આમ આ મુદ્દે આમને સામે આવ્યા છે। મહત્વની વાત જો કહી શકાય તો જે પ્રમાણે એ રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે બંને આરોપીઓ પકડાયા છે, આતંકવાદીઓ પકડાયા છે, એને લઈને ક્યાંક ને ક્યાંક હાલ જે કહી શકાય કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને આમને સામે આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે એ જે એક બંને આરોપીઓ પૈકીમાંનો એક જે આતંકવાદી છે કાસિમ ટિમ્બરવાલા, એ અંકલેશ્વરની જે સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો। થોડા સમય અગાઉ જ આ લેબ ટેકનિશિયનની ફરજ પરથી તેને સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું હતું। મહત્વની વાત એ પણ છે કે ગુજરાત એટીએસ દ્વારા વર્ષ 2016 થી આ બંને આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તે પ્રકારે વોચ રાખવામાં પણ આવી હતી। અને કહી શકાય કે જે પ્રકારે એ દર વખતે જે પ્રમાણે જ્યારે રાજ્યમાં ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે એ ગુજરાતની જે તે સરકાર હોય છે, સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ, એ બંને એ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જો વાત કરવામાં આવે તો કોમવાદ અને રાષ્ટ્ર આતંકવાદ મામલે ક્યાંક ને ક્યાંક સામે આવતું હોય છે। આ તમામ મુદ્દાઓ લોકોને બખૂબી આકર્ષતા હોય છે અને તમામ મામલે જે કહી શકાય કે રાજ્યમાં ક્યાંક ને ક્યાંક જે શાંતિ છે એને ડહોડાડવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હોય છે, ત્યારે ગુજરાતી એટીએસ દ્વારા આજે બંને આતંકવાદીઓ પ્રવૃત્તિ સાથે પકડાયેલા લોકોને એ પૂછપરછ કરવાની વાત જો કરવામાં આવે તો ત્યાં હાલ જે પ્રકારે આ ગુજરાત એટીએસ દ્વારા જે બંને આરોપીઓને એ ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। નિષ્પક્ષ તપાસની પણ વાત સામે આવી રહી છે। એ અંકલેશ્વરથી એ જે પ્રકારે આ કાસિમ ટિમ્બરવાલાનો જે પ્રકાર જે સંબંધ જોડાયેલો છે સરદાર હોસ્પિટલમાં, એને લઈને પણ ક્યાંક વિવાદ સર્જાયો છે। વિપક્ષના આક્ષેપો છે કે જે પ્રકારે એ સત્તાધારી પક્ષની વાત કરવામાં આવે તો સત્તાધારી પક્ષ ચૂંટણી સમયે જ આવા આતંકવાદીઓ લઈ અને જે પ્રકારે રાજનીતિમાં આવતું હોય છે અને ખોટા મતોની જે વાત સામે આવતી હોય છે। જી જી સમગ્ર વિગત માટે આભાર કલ્પિન।